વાત હવે ટેકાના ભાવને લઈને થયેલી તકરારની. ભાવનગરના તળાજામાં ટેકાના ભાવની ખરીદી દરમિયાન હોબાળો થતા ખરીદી બંધ કરવામાં આવી. મગફળીના 4 સેમ્પલ પૈકી 3 સેમ્પલ ફેલ થતા ખેડૂતોએ હોબાળો કર્યો હતો. સરકારના નિયમ અનુસાર મગફળીનો ઢગલો કરવાનો હોય, ઢગલા કરવા બાબતે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો, તો વિરોધ વ્યક્ત કરાતા ખરીદી બંધ કરવામાં આવી હતી. આ વિશે વધુ વાતચીત કરવા માટે ભાવનગરથી નીતિન ગોહિલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. નીતિન, ભાવનગરના તળાજામાં ટેકાના ભાવની ખરીદી દરમિયાન હોબાળો થયો, આ હોબાળા બાદ ખરીદી બંધ થઈ ગઈ, ત્યારબાદ શરૂ કરવામાં આવી કે કેમ? જી, ચોક્કસ જણાવી દઉં આપને કે જયારે આજે 15 તારીખથી જે ટેકાના ભાવ ને લઈને મગફળીઓની જે ખરીદી કરવાની હતી તેમાં ભાવનગરનું જે તળાજા છે ત્યાં ખાસ કરીને એક તો ઓવરઓલ કહી શકાય કે ભાવનગરના જે 5 કેન્દ્ર પર જે મગફળીઓનું ખરીદેનું કામ જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તે પણ આજે સરકારના નિયત સમય પ્રમાણે થયું નથી. એને લઈને પણ ખેડૂતો ભાવનગર સહિત તમામ જગ્યાએ નારાજ હતા. ત્યારે તળાજાની વાત કરીએ તો તળાજામાં પણ શરૂઆતથી તે પણ મોડા સમયથી શરૂઆત થતા જે ખેડૂતો છે તેમણે પોતાનો રોષ ઠાલ્યો હતો. અને અમદાવાદ સોરી તળાજા એપીએમસી માર્કેટની વાત કરીએ તો જ્યાં ખેડૂતોના જે મગફળી લઈને આવ્યા હોય ટેકાના ભાવ માટેના તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલમાંથી મોટાભાગના સેમ્પલો ફેલ થતા ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. અને કંઈક ને કંઈક ખેડૂતો એવો પણ રોષ ઠાલ્યો હતો કે આ સેમ્પલોને લઈ અને હવે જયારે જે અધિકારીઓ જે ખરીદી કરવા માટેના જે નિયત અધિકારીઓ છે તેમના દ્વારા કેમ એમ કહેવામાં આવ્યું છે કે તમારો માલ તમે પરત લઈ જાઓ અને પછી વીણી કાઢી ચોખ્ખો કરીને લાવો, ત્યારે ખેડૂતોને પોતાને પોસાય એમ નથી, તેને લઈને હોબાળો કરવાનો છે. હાલ અત્યારે વાટાઘાટ ચાલી રહી છે, પરંતુ કંઈક ને કંઈક એવો રસ્તો નીકળે એટલે ખેડૂતો માટે ખુશીના સમાચાર થોડા સમયમાં આવી શકે છે અને હરાજી છે અને ટેકાના ભાવની જે ખરીદી છે તે બંને ચાલુ થઈ શકે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર નીતિન. તો હાલ તો તળાજામાં ટેકાના ભાવની ખરીદીમાં હોબાળો થતા ખરીદી બંધ કરવામાં આવી છે, ઢગલો કરવાની બાબતે ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો આ તરફ